છે કે હાથીના દાંત દેખાડવાના અલગ હોય છે અને ખાવાના અલગ હોય છે. આવી જ કંઈક હાલત રાજ્યની સૌથી મોટી કહેવાતી બીજે મેડિકલ કોલેજની છે. આ કોલેજની હોસ્ટેલ પડવાના વાંકે ઊભી છે. અમદાવાદની આ બીજે મેડિકલ કોલેજની પ્રતિષ્ઠા ભલે આખા દેશમાં ફેલાયેલી હોય, પરંતુ જ્યારે અહીંની હોસ્ટેલની વાત આવે તો બધી જ પ્રતિષ્ઠાની ધૂળધાણી થઈ જાય છે. ખાસ કરીને MRI સેન્ટરની ઉપરના ભાગમાં આવેલી PG હોસ્ટેલનો 0 બ્લોકની હાલત અત્યંત ખરાબ છે. આ બ્લોકની તમામ ગેલરની છત તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે, જેના કારણે આ 0 બ્લોકમાં રહેતા PG કુલ 90 જેટલા વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. આ હોસ્ટેલ એટલી બિસ્માર હાલતમાં છે કે તબીબી વિદ્યાર્થીઓ માટે રહેવું પણ જાણે જોખમરૂપ બની ગયું છે. વિદ્યાર્થીઓ ના છૂટકે આસપાસના વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહ્યા છે. હવે એ લોકો PIU વાળાને કેટલી વખત જાણ કરી છે એની માહિતી અત્યારે મારી પાસે નથી, કારણ કે આ હવાલો મારી પાસે હમણાં 10-11 દિવસથી જ આવ્યો છે. પણ એ લોકોએ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને ઓરલ પણ એમની સાથે વાત કરેલી છે. પણ જ્યારે મારી પાસે આવ્યો ચાર્જ ત્યારે મેં PIU સાથે એક બેઠક કરેલી 7 તારીખે, અને એમાં બધા મુદ્દાઓ અમે ડિસ્કસ કરી લીધા છે અને એ લોકોએ અમને બાંયધરી આપી છે કે 15 દિવસમાં અમે કરી આપીશું. અત્યારે 0 બ્લોક છે જે હોસ્પિટલની અંદર છે એમાં ડેમેજ છે. વૈકલ્પિક વ્યવસ્થા નેક્સ્ટ વીકમાં અમે કરી આપવાના છીએ એમને. અત્યારે અત્યારે 91 વિદ્યાર્થીઓ છે જે 0 બ્લોકમાં રહી રહ્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલી તમામ મેડિકલ હોસ્ટેલની સમારકામની જવાબદારી PIU સોંપવામાં આવી છે, પરંતુ PIU દર વખતે 15 દિવસમાં કામ શરૂ કરવાની દર વખતે રેકોર્ડ વગાડીને છૂટી જાય છે, પરંતુ કામ નથી થતું. આ ચોમાસામાં જો મુશળધાર વરસાદ પડે તો આ હોસ્ટેલ ધરાશાયી થવાની વિદ્યાર્થીઓને ચિંતા થઈ રહી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે મલ્હાર વોરા, GSTV અમદાવાદ.